સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ ગુજ્ચુ એડિટની અંદર તો આપણે તમને કે તમે જે અત્યારે સ્ટાર્ટિંગ માટે ટચ જોયું છે એક ફોટાની જે લાઇન છે એ જમણી બાજુમાંથી સ્લાઇડ કરે છે અને એક બીજી લાઇન છે એ ડાબી બાજુમાંથી સ્લાઇડ કરે છે અને વચ્ચે લેરેક્સ લખાય છે તો આ પ્રકારનું ટ્વિટર્સ આપણે અલાઇટ મોશન અને પિક્સલ થી બનાવતા શીખવાના છીએ તો તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે અને એ પહેલા જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારું લાગે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો સૌ પ્રથમ આપણે ફોટાને કેપ્ચર કરીશું એક જ સાઇઝમાં આપણે કેપ્ચર કરવાના છે તો આપણે કાઇન માસ્ટરનો યુઝ કરીશું અને કાઇન માસ્ટરની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો કાઇન માસ્ટરને આ રીતે ઓપન કરી લેવાનું છે આ રીતે કાઇન માસ્ટરને ઓપન કરી અને ત્યાંથી ગોળ રાઉન્ડમાં જે પ્લસનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે પ્લસના આઈકન પર ક્લિક કરી અને અહીંયાથી તમારે જે પણ સાઇઝ રાખવી હોય રાખી શકો છો તો અહીંયાથી આપણે નવ પોઈન્ટ સોળની સાઇઝ રાખી દઈશું તો આ રીતે નવ પોઈન્ટ સોળનો જે રેશિયો છે એની પર ક્લિક કરવાનો છે આ રીતે નવ પોઈન્ટ સોળના રેશિયા ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે સેટિંગના આઇકન પર ક્લિક કરી અહીંયા તમારે ત્રીજા નંબર ઉપર જે એડિટિંગ લખેલું છે એડિટિંગ ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતે એડિટિંગ પર ક્લિક કરી અને તમારે નીચેની બાજુમાં આવવાનું છે આ રીતે નીચેની બાજુમાં આવી અને ત્યાંથી ફિલ્ડ સ્ક્રીન લખેલું છે એની પર ક્લિક કરવાનું છે ઓલરેડી મેં અહીંયાથી ક્લિક કરેલું છે તો તમારે કરી દેવાનું છે તો આ રીતે ક્લિક કરી અને તમારે ફોટા એડ કરી લેવાના છે તો અહીંયાથી તમારે લગભગ ચાલીસ જેટલા ફોટા એડ કરવાનો છે તો અહીંયાથી આપણે ચાલીસ ફોટા એડ કરી અને તમને બતાવી દઈએ તો આ રીતે તમારે ફોટા એડ કરી લેવાના છે ટોટલ ચાલીસ ફોટા એડ કરવાના છે તો અહીંયાથી આપણે ફટાફટ ફોટા એડ કરી અને બતાવી દઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ફોટાને એડ કરી લીધા છે અને ત્યાંથી ફોટાને કેપ્ચર કરવાના છે એક જ સાઇઝમાં તો અહીંયા તમારે જે પહેલો ફોટો છે એની પર આવવાનો છે અને ત્યાંથી કેપ્ચરનું જે આઇકન છે આપણે માર્ક કરેલું છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે કેપ્ચરના આઇકન પર ક્લિક કરી અને ત્યાં તમારે કેપ્ચર એન્ડ સેવ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે પહેલાં નંબર ઉપર આ રીતે કેપ્ચર એન્ડ સેવ ઉપર ક્લિક કરી અન્ય તમારે બીજા ફોટા ઉપર આવવાનો છે તો આ રીતે બીજા ફોટા ઉપર આવી અન્ય તમારે ફરીથી કેપ્ચરનું જે આઇકન છે એની પર ક્લિક કરી અને કેપ્ચર એન્ડ સેવ ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે કેપ્ચર કરી લેવાનું છે કેપ્ચર કરી અને તમારે જે ત્રીજો ફોટો છે એની ઉપર આવવાનું છે એની ઉપર આવી અને તમારે કેપ્ચરના આઇકન પર ક્લિક કરીને કેપ્ચર એન્ડ સે ઉપર ક્લિક કરી અને આ રીતે ત્રીજા ફોટાને પણ કેપ્ચર કરી અન્ય તમારે જેટલા પણ ફોટા છે ચાલીસ ફોટા આપણે એડ કર્યા છે તો ચાલીસ ફોટાને તમારે કેપ્ચર કરી લેવાનો છે તો અહીંયાથી આપણે તમને ફટાફટ કેપ્ચર કરી અને બતાવી દઈએ તો આ રીતે તમારે ત્યાંથી ચાલીસ ફોટાને કેપ્ચર કરી અને અહીંયા તમારે પિક્ચર લેબ એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે ઓપન કરી અને ત્યાંથી જે ન્યૂ ટેક્સ લખેલું છે એને આ રીતે ડિલીટ કરતાનું છે ડિલીટના આઇકન પર ક્લિક કરવાનું છે અને આ રીતે ન્યૂ ટેક્સને ડિલીટ કરવાનું છે અને ત્યાંથી ઉપરની બાજુમાં જે થ્રી ડોટ છે આ રીતે પહેલાં ડિલીટ કરવાનું છે અને ત્યાંથી ઉપરની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે થ્રી ડોટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી લખેલું છે ઇમેજ સાઇઝ એની પર ક્લિક કરવાનું છે આ રીતે ઇમેજ સાઇઝ પર ક્લિક કરી અને ત્યાંથી ડાબી બાજુમાં જે વિથ લખેલું છે વિથની અંદર તમારે અહીંયાથી બસ્સો લખી દેવાનો છે તો આરતે રીતે લખી દેવાનો છે બસ્સો લખી અને અહીંયાથી એની બાજુમાં જે હાઇટ લખેલું છે હાઇટ ઉપર ક્લિક કરવાનું છે અને હાઇટની અંદર તમારે અહીંયાથી પચીસો લખવાના છે તો આરતે પચીસો લખીને ઓકે ઉપર ક્લિક કરવાનું છે ઓકે ઉપર ક્લિક કરી અને ત્યાંથી આપણે ફોટા એડ કરવાનો છે તો ઉપરની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની ઉપર ક્લિક કરવાનું છે આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરીને ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે જવાનું છે કેપ્ચરના ફોલ્ડરની અંદર તો અહીંયાથી આપણે જે ગાઈન માસ્ટરની અંદર જે ફોટાને કેપ્ચર કરે છે એને એડ કરવાનું છે તો ત્યાંથી જે પહેલો ફોટો છે એની ઉપર ક્લિક કરવાનો છે રાઇટ આઇકન પર ક્લિક કરી અને એને આ રીતે એડ કરતા છે એડ કરી અને અહીંયાથી આપણે જે ફોટો છે એને આરતે આગળથી સ્લાઇડ કરવાનો છે આ રીતે આગળથી સ્લાઇડ કરી અને ત્યાંથી આપણી જે સાઇઝ છે પતળી એની નીચે આ રીતે તમારે ખોણામાં એને આ રીતે રાખી દેવાનો છે જે ફોટો છે અને આ રીતે ખોણામાં રાખીને અહીંયાથી વચ્ચેની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી નીચેવાળી જે લાઈન છે અને આ રીતે સ્ટ્રોલ કરવાનું છે અને અહીંયાથી વચ્ચેની બાજુમાં જે રિલેટિવ સાઇઝનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી બીની જે લાઇન છે એને અઠ્ઠાવન કરી દેવાનું છે તો આ રીતે અઠ્ઠાવન ટકા કરવાનું છે અને આ રીતે પરફેક્ટ અને અઠ્ઠાવન ટકા કરી લેવાનું છે આ રીતે અઠ્ઠાવન ટકા કરી અને રાઇટ આઈકન ઉપર ક્લિક કરીને બે કરવાનું છે અને અહીંયાથી એને જે આપણો ફોટો છે એને રૂટેટ કરવાનો છે તો નીચેવાળી જે લાઇન છે એને આ રીતે સ્ટ્રોલ કરવાનું છે સ્ટ્રોલ કરીને ત્યાંથી રોટેટનું જે આઇકન છે એની ઉપર ક્લિક કરવાનું છે આ રીતે રોટેટ ઉપર ક્લિક કરી અને એનાથી જે એંગલની લાઇન છે એને તમારે નેવું ડિગ્રી રૂટેટ કરી દેવાનું છે તો આ રીતે પરફેક્ટ અને આપણે નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું આ રીતે ડિગ્રી રોટેટ કરીને રાઇટ આઈકન પર ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે ફોટાને નીચેની બાજુમાં લાવવાનું છે જમણી બાજુમાં આર્થ નીચેની બાજુમાં લાવવાનું છે ત્યાંથી નીચે વાળી જે અને છે સ્ટ્રોલ કરવાનું છે અહીંયા તમારે પોઝિશનનું જે આઈકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે એની પર ક્લિક કરી અને નીચેની બાજુમાં જે ચાર આઇકન છે એની મદદથી તમે ફોટાને જે બાજુ સ્લાઇડ કરવો હોય એ બાજુ કરી શકો છો આ રીતે ચોથા નંબરનું જે આઇકન છે એની પર ક્લિક કરીને આર્થિક ફોટાને નીચેની બાજુમાં લાવી દેવાનું છે અને મોબની જે લાઈન છે એની મદદથી તમે ફોટાની સ્લાઇડ થવાની જે સ્પીડ છે એને ઓછી કરી શકો છો અને વધારી પણ શકો છો આ રીતે ફોટાને જેની બાજુમાં બરાબર સેટ કરી અને તમારે એક બીજો ફોટો એડ કરવાનો છે તે ઉપરની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અન્ય તમારે ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે ફ્રોમ ગેલેરી પર ક્લિક કરી અહીંયા તમારે જે કેપ્ચરનું ફોલ્ડર છે એની અંદર જવાનું છે અને બીજા નંબરનું જે કેપ્ચર છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે રાઇટ આઇકન પર ક્લિક કરી અને એને આ રીતે એડ કરી દેવાનું છે અને અહીંયાથી આપણો જે બીજો ફોટો છે અને આ રીતે આપણી જે પથરી સાઇઝ છે એની નીચેની બાજુમાં આ રીતે ખોણામાં લાવી દેવાનો છે અને અહીંયા તમારે જે રિલેટિવ સાઇઝનું જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીને વીથની જે લાઇન છે એનો તમારે આ રીતે અઠ્ઠાવન કરી દેવાનું છે તો તમે કોઈ અહીંયાથી જે પણ ફોટો એડ કરો છો એની સાઇઝ તમારે અઠ્ઠાવન રાખવાની છે જેટલા પણ ફોટો એડ કરો છો એની સાઇઝ તમારે અઠ્ઠાવન રાખવાની છે અને અહીંયાથી નીચેવાળી જલાઇન છે એને સ્ટોલ કરવાની છે અને અહીંયાથી રોટેડનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે રોટેડના આઇકન પર ક્લિક કરીને જે એંગલ છે એંગલની જે લાઇન છે અને આ રીતે નેવું ડિગ્રી કરી દેવાનું છે આ રીતે નેવું ડિગ્રી કરી અન્ય તમારે પોઝિશનનું જે આઇકન છે એની ઉપર ક્લિક કરવાનું છે તો નીચેવાળી જે લાઇન છે અને આ રીતે સ્ટ્રોલ કરીને પોઝિશનના આઇકન પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ચોથા નંબરનું જે આઇકન છે એની ઉપર બે થી ચાર વખત ક્લિક કરવાનું છે અને આ રીતે ફોટાને નીચેની બાજુમાં સ્લાઇડ કરી અને લાવવાનો છે અને અહીંયાથી આપણે જો પહેલો ફોટો છે એની બાજુમાં જ આ રીતે તમારે બીજા ફોટાને સેટ કરી લેવાનો છે અને અહીંયાથી મૂવ જે લાઈન છે એને ઓછી કરી અહીંયા તમારે ફોટાને બરોબર સેટ કરી લેવાનું છે આ રીતે સેટ કરી અહીંયા તમારે લગભગ વીસ ફોટા જેટલા અહીંયાથી ટોટલ વીસ ફોટા તમારે સેટ કરવાના છે તો નીચેથી લઈ અને ઉપર સુધી તમારે વીસ ફોટા એડ કરવાના છે તો ત્યાંથી આપણે તમને ફટાફટ વીસ ફોટા એડ કરી અને અહીંયા બતાવી દઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયાથી આપણી જે સાઇઝ છે એની અંદર આપણે નીચેથી લઈ અને ઉપર સુધી ફોટાને એડ કરી દીધા છે તો આ રીતે તમારે ફોટાને એડ કરી અને અહીંયાથી આપણે જે પાતળી ઇમેજ બનાવી છે એને સેવ કરવાની છે તો ઉપરની બાજુમાં જે સેવનું આઇકન છે એની પર ક્લિક કરી અને સેવ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી આપણી જે ઇમેજ છે એને અલ્ટ્રા ઉપર સેવ કરવાનું છે તો આ રીતે અલ્ટ્રા ઉપર ક્લિક કરી અને સેવ ટુ ગેલેરી ઉપર ક્લિક કરીને આ રીતે ઇમેજને સેવ કરી દેવાનું છે અને સેમ આ જ રીતે અહીંયાથી તમારે એક બીજી ઇમેજ બનાવવાની છે અહીંયાથી બીજા ફોટા એડ કરવાનો છે તો અહીંયા તમારે ઉપરની બાજુમાં જે આઈકન છે આપણે માર્ક કરેલું છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ફોટાની બાજુમાં જે ડિલીટનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને એક એક ફોટાને આ રીતે ડિલીટ કરી દેવાનું છે ત્યાંથી આપણે ફટાફટ ફોટાને ડિલીટ કરી દઈશું અને હવે અહીંયાથી આપણે નવેસરથી ફરીથી ફોટો એડ કરવાનો છે તો અહીંયા તમારે ઉપરની બાજુમાં જે પ્લસનું આઇકન છે નાનું પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરી અને કેપચેટના ફોલ્ડરની અંદર જવાનું છે અને અહીંયા તમે પહેલી ઇમેજની અંદર જે ફોટા એડ કરે ના હોય એ ફોટાને એડ કરવાનો છે ત્યાંથી આપણે ફોટા એડ કરી લેશું તો આ રીતે તમારે ફોટો એડ કરી લેવાનો છે આ રીતે પહેલો ફોટો એડ કરી અને અહીંયાથી આપણે જે પહેલો ફોટો છે અને આ રીતે નીચેની બાજુમાં આપણી જે સાઇઝ છે પથરી એની નીચેની બાજુમાં આવવાનું છે આ રીતે નીચેની બાજુમાં ફોટાને લઈ જવાનું છે અને અહીંયાથી રિલેટિવ સાઇઝનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે રિલેટિવ સાઇઝના આઈકન પર ક્લિક કરી અને ત્યાંથી વિથની જે લાઇન છે એને અઠ્ઠાવન કરી દેવાનું છે તો આ રીતે પરફેક્ટ એને અઠ્ઠાવન ટકા રાખવાનું છે અને અહીંયા તમારે રાઇટ આઇકન પર ક્લિક કરી અને અહીંયાથી આપણો જો ફોટો છે એને રોટેડ કરવાનો છે તો અહીંયાથી તમારે રોટેડનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે એની પર ક્લિક કરી અહીંયાથી એન્ગલની જે લાઇન છે અને તમારે અહીંયાથી નેવું ડિગ્રી કરી દેવાનું છે તો આ રીતે પરફેક્ટ આપણે એને નેવું ડિગ્રી કરીને રાઇટ આઇકન પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારો જો ફોટો છે પોઝિશનથી વચ્ચો વચ્ચ ના આવતો હોય તો તમારે અહીંયાથી જે રિલેટિવ પોઝિશનનું જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે એની પર ક્લિક કરી અને તમારે જે ફોટો છે એને વચ્ચો વચ લાવવાનો છે તો વચ્ચેનું જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને તમારો ફોટો વચ્ચો વચ આવી જશે અને તમારે રાઇટ આઇકન પર ક્લિક કરી અને અહીંથી એની બાજુમાં જે પોઝિશનનું આઇકન છે આપણે માર્ક કરેલો છે તો આ રીતે પોઝિશન પર ક્લિક કરવાનું છે અને ફોટાને નીચેની બાજુમાં લાવવાનો છે સ્લાઇડ કરીને તો આ રીતે પોઝિશનના આઇકન પર ક્લિક કરી અને તે ચોથા નંબરનું જે આઇકન છે એની પર ક્લિક કરી રાખી ક્લિક કરી રાખવાનું નથી પણ આ રીતે એની ઉપર ક્લિક કરી જવાનું છે આ રીતે ક્લિક કરી જઈ અને તમારે ફોટાને આ રીતે નીચેની બાજુમાં સ્લાઇડ કરી અને લાવી દેવાનો છે તો આ જ રીતે તમારા ત્યાંથી જેટલા પણ ફોટા હોય અહીંયાથી આપણે તમને પહેલી ઇમેજની અંદર બે ફોટા એડ કરીને બતાવે છે અને અહીંયાથી બીજી ઇમેજની અંદર તમને એક ફોટો એડ કરીને બતાવે છે તો એ રીતે તમારા અહીંયાથી જેટલા પણ ફોટા હોય એને એડ કરી લેવાના છે ત્યાંથી આપણે તમને બધા ફોટા એડ કરી અને બતાવતા નથી તમારે જાતે એડ કરી લેવાના છે તો અહીંયાથી આપણે નીચેથી લઈ અને ઉપર સુધી આપણી જે સાઇઝ છે એની અંદર ફોટા એડ કરી દઈશું તો અહીંયાથી તમને ફટાફટ એડ કરી અને બતાવી દઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે ત્યાંથી આપણી જે બીજી ઈમેજ છે એની અંદર પણ નીચેથી લઈ અને ઉપર સુધી ફોટા એડ કરી દેવા છે તો આ રીતે તમારે પણ બે ઇમેજો બનાવી દેવાના છે અને ત્યાંથી જે બીજી ઈમેજ છે એને સેવ કરવાની છે તો સેવના આઇકન પર ક્લિક કરી અને એને તમારે અલ્ટ્રા ઉપર સેવ કરી દેવાનું છે તો આ રીતે ટોટલ બે ઇમેજો બનાવી અને તમારે આલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે ઓપન કરી અને અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસ નું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરી અને અહીંયા તમારે વિડીયોને ફૂલ સ્ક્રીન બનાવવાનો છે તો છેલ્લે જે પેન્સિલનું આઇકન છે એની પર ક્લિક કરી અને રજોલેશનની અંદર તમારી અહીંયાથી એક હજાર અને 2340 રાખી અને અહીંયાથી નીચેની બાજુમાં જે લખેલું છે ક્રિએટ પ્રોજેક્ટ એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી આપણે સૌપ્રથમ સોંગ એડ કરવાનું છે તો આપણે જોડે ઓડિયો સોંગ નથી વિડીયો સોંગ છે તો વિડીયોમાંથી કાઢી લઈશું તો એના માટે તમારે અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે પ્લસના આઇકન પર ક્લિક કરી અને અહીંયા તમારે એમેજોન વિડીયો પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે જે પણ વિડીયોની અંદર સોંગ હોય એ વિડિયોને એડ કરી લેવાનો છે અને આ વિડીયો તમને ટેલિગ્રામની અંદર મળી રહેશે તો તમે એ વિડીયોમાં

આ રીતે પ્રશ્ન આઇકન પર ક્લિક કરી અને તમારે ઇમેજિંગ વિડિયો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી જે પીએનજી છે એ તમને ટેલિગ્રામની અંદર અથવા મટિરિયલની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો આપણે આ રીતે પીએનજીને એડ કરી લેશું તો આ રીતે પીએનજીને એડ કરવાનું છે આ રીતે પ્લસના એકાઉન પર ક્લિક કરીને આ રીતે એડ કરી અને ત્યાંથી આપણે જે પીએનજી એડ કરી છે એની લેન્થને વધારી અને અહીંયાથી એની લેન્થની જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી પીએનજીની લેન્થ પણ કરી દેવાનું છે આ રીતે પીએનજીની લેન્થ સોંગની બરોબર કરી અને અહીંયા તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે સ્ટાર્ટિંગમાં આવી અને અહીંયાથી આપણે જે પિક્સલ એપની અંદર ફોટો એડિટ કર્યા છે એને એડ કરવાનું છે તો પ્લસના એકાઉન પર ક્લિક કરી અને અહીંયા તમારે ઇમેજનું વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે જવાનું છે જે પિક્સલ એપનું ફોલ્ડર છે એની અંદર જઈ અને અહીંયાથી આપણે જે પહેલો ફોટો છે પિક્સલ એપની અંદર જે પહેલો ફોટો એડિટ કર્યો છે અને આ રીતે એડ કરવાનું છે એડ કરી અને અહીંયાથી એની લેન્થને વધારે અને અહીંયા લેન્થ લેન્થને જ્યાં સુધી આપણો સોંગ છે ત્યાં સુધી કરી દેવાનું છે તો આ રીતે સોંગની બરોબર ફોટાની લેન્થ કરી અને અહીંયાથી આપણે જો ફોટો એડ કર્યો છે એની લેન્થ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરી અને અહીંયાથી આપણો જે ફોટો છે એને સ્લાઇડ કરી અને અહીંયાથી એને રીતે જમણી બાજુમાં લાવી દેવાનું છે રીતે જમણી બાજુમાં લાવી અને અહીંયાથી ત્રીજા નંબરનું જે સ્કેલનું આઇકન છે એની પર ક્લિક કરી અને અહીંયાથી ફોટાની સાઇઝ આ રીતે વધારો છે તો આ રીતે એને ઝૂમ કરી લેવાનું છે આ રીતે ઝૂમ કરી અને એની જમણી બાજુમાં જે જગ્યા છે PNG જગ્યા છે એની ઉપર તમારે બરોબર સેટ કરી લેવાનું છે સેટ કરી અહીંયા તમારે એને સ્લાઇડ કરવાનું છે તો એની પહેલાં તમારે ફોટાને બરોબર સેટ કરી લેવાનું છે જે PNG જગ્યા છે એની પર બરોબર સેટ કરી અને અહીંયાથી આપણો જે ફોટો છે એના તમારે આ રીતે નીચેની બાજુમાં મોટો ચોરસ છે એની મદદથી આ રીતે ફોટાને નીચેની બાજુમાં દબાવવાનો છે તો અહીંયાથી તમારે જ્યાં સુધી ઉપરનો ખોણો ના દેખાય ફોટાનો ત્યાં સુધી દબાવવાનો છે નીચેની બાજુમાં અને અહીંયાથી આપણે જે ફોટાની લેયર છે એની સ્ટાર્ટિંગમાં આવવાનું છે તો આ રીતે ફોટાની જે લેયર છે એની સ્ટાર્ટિંગમાં આવવાનું છે આ સ્ટાર્ટિંગમાં આવી અને અહીંયાથી ખોણામાં પ્લસનું આઈકન છે એની પર ક્લિક કરી અને આ રીતે તમારે ત્યાંથી સ્ટાર્ટિંગમાં ફોટાની સ્ટાર્ટિંગમાં આ રીતે એક ક્રિપમ આપવાની છે આ રીતે ફોટાની સ્ટાર્ટિંગમાં એક ક્રિપમ આપી અને અહીંયાથી આપણો જે ફોટો છે એને છેલ્લે જવાનું છે તો આ રીતે લાસ્ટ પોઝિશનમાં જવાનું છે અને અહીંયા તમારે એક બીજી ક્રિપ આપવાની છે આ રીતે બીજી ક્રિપમ આપી અને અહીંયાથી ફોટાને આ રીતે ઉપરની બાજુમાં સ્લાઇડ કરવાનો છે તો આ રીતે પરફેક્ટ આપણે ઉપરની બાજુમાં જ્યાં સુધી નીચેવાળો જે ખૂણો છે ફોટાનો નીચેવાળો ખૂણો ના દેખાય ત્યાં સુધી તમારે એને સીધે સીધો આ રીતે સ્લાઇડ કરી દેવાનો છે આ રીતે સ્લાઇડ કરી અહીંયા તમારે બેક આવવાનું છે તો આ રીતે બેક આવી અને ત્યાંથી આપણે જે ફોટાને સ્લાઇડ કર્યો છે એને તમારે નીચે લાવવાનું છે પીએનજી ફોટો છે એને ઉપર લાવવાનો છે અને સ્લાઇડ કરેલા ફોટાને નીચે લાવવાનો છે તો ત્યાંથી આપણે જે સ્લાઇડ કરેલો ફોટો છે એની પાછળ જે થ્રી ડોટ છે એની ઉપર તમારે આ રીતે ક્લિક કરી રાખવાનું છે તો આ રીતે થ્રી ડોટ પર ક્લિક કરી રાખવાનું છે અને ફોટાને તમારે આ રીતે નીચેની બાજુમાં દબાવવાનો છે આ રીતે નીચેની બાજુમાં દબાવી અને જે પીએનજી ફોટો છે એને ઉપર લાવવાનો છે અને સ્લાઇડ કરેલો ફોટો છે એને તમારે નીચે લાવી દેવાનો છે અને હવે અહીંયાથી તમારે એક બીજો ફોટો એડ કરવાનો છે તો નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે પ્લસના આઈકન પર ક્લિક કરી અને અહીંયા તમારે ઇમેજિંગ વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી આપણે જે પિક્સલ લેબની અંદર જે બીજો ફોટો એડ કર્યો તો એ ફોટાને આ રીતે એડ કરવાનો છે આ રીતે એડ કરી અને અહીંયા તમારે આપણે જે ફોટો એડ કર્યો છે એની લેન્થને વધારી અને ત્યાંથી લેન્થને પણ જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી કરી દેવાનું છે આ રીતે ત્યાં સુધી કરી અને અહીંયા તમારે જે આપણે બીજો ફોટો એડ કર્યો છે એની લેન્થ પર ક્લિક કરવાનો છે આ રીતે જે બીજો ફોટો છે એની લેન્થ પર ક્લિક કરી મોબાઈન ટ્રાન્સફર્મ પર ક્લિક કરી અહીંયાથી એને સ્લાઇડ કરી અને અહીંયા તમારે ડાઈ બાજુમાં જે પીએનજી જગ્યા છે એની ઉપર તમારે આ રીતે ફોટાને બરોબર સેટ કરી લેવાનો છે અને ત્યાંથી તિચા નંબરના આઈકન પર ક્લિક કરી અને આ રીતે એને ઝૂમ કરી લેવાનો છે તો આ રીતે પરફેક્ટ અને તમારે ઝૂમ કરી લેવાનું છે તો આ રીતે પીએનજી જગ્યામાં ફોટાને બરાબર સેટ કરી અને ત્યાંથી એને પણ સ્લાઇડ કરવાનો છે તો ત્યાં તમને એને વિરુદ્ધ દિશામાં સ્લાઇડ કરવાનો છે આપણે જે પહેલો ફોટો છે એને તમે નીચેની બાજુમાં સ્ટાર્ટિંગમાં તમે નીચેની બાજુમાં સ્લાઇડ કર્યો તો અહીંયા તમારે જે બીજો ફોટો છે એને આ રીતે ઉપરની બાજુમાં સ્લાઇડ કરવાનો છે તો આ રીતે તમારે ઉપરની બાજુમાં નીચેની બાજુમાં જ મોટું ચોરસ છે એની મદદ તમારે આ રીતે ફોટાને સીધે સીધો આરતી ઉપરની બાજુમાં સ્લાઇડ કરી દેવાનો છે આ રીતે ઉપરની બાજુમાં સ્લાઇડ કરી અને ત્યાંથી તમારે ખોણામાં પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરીને આ રીતે લેયરની સ્ટાર્ટિંગમાં ફોટાની લેયરની સ્ટાર્ટિંગમાં આ રીતે એક રીપા આપવાનું છે આ રીતે એક કૃપામાં પી અહીંયાથી આપણે જે ફોટો છે એને છેલ્લે જવાનો છે આ રીતે છેલ્લે જઈ અને તમારે એક બીજી કૃપા આપવાની છે આ રીતે બીજી ક્રિપામાં પી અહીંયાથી આપણે જે ફોટો છે એને તમારે આ રીતે બાજુમાં સ્લાઇડ કરવાનો છે તો આ રીતે પરફેક્ટ અને સીધે સીધો આ રીતે નીચેની બાજુમાં સ્લાઇડ કરી દેવાનો છે જ્યાં સુધી ઉપરનો ખોણો ના દેખાય ફોટાનો ત્યાં સુધી એને સ્લાઇડ કરવાનો છે આ રીતે સ્લાઈડ કરી અહીંયા તમારે બેક આવવાનું છે તો આ રીતે બેક છે બેક આવી અને અહીંયાથી આપણે જે બીજો ફોટો એડ કર્યો છે એને પણ તમારે પીએનજી ફોટાને નીચે લાવવાનો છે તો ત્યાંથી આપણે જે બીજો ફોટો છે આ રીતે બીજું ફોટાની પાછળ જે થ્રી ડોટ છે એની પાછળ જે થ્રી ડોટ છે એની લેન્થની પાછળ જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરી રાખી અને આ રીતે એને પણ તમારે પીએનજી ફોટાની નીચે લાવી અને અહીંયા તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે સ્ટાર્ટિંગમાં આવી અહીંયા તમારે લેટેક્સ લખવાની છે તો તમારે ત્યાંથી તમારા સોંગની અંદર જ્યાંથી ગાવાનું સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે તો આ રીતે જે જગ્યા ઉપર સ્ટાર્ટ થતું એ જગ્યા ઉપર આવે આવીને પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે નીચે પ્લસનું આઈકન છે એની પર ક્લિક કરી અને તમારે ટેક્સના આઇકન પર ક્લિક કરવાનું છે આ રીતે ટેક્સના આઇકન પર ક્લિક કરી અને તમારે સોંગની જે પણ લાઈન હોય એના ટાઈપ કરી દેવાનું છે તો અહીંયાથી આપણે ગુજરાતી ફન્ટ કન્વર્ટર વેબસાઇટ ઉપરથી લખીને પેસ્ટ કરીએ છીએ કારણ કે આપણે એની અંદર ફ્રન્ટ એડ કરવાનું છે અને તમારે પણ આ લાઇટ મોશનની અંદર ગુજરાતી ફન્ટ એડ કરતાં શીખવું હોય તો એની ઉપર આપણે એક વિડીયો બનાવેલો છે તો તમે વિડીયો જોઈ અને શીખી શકો છો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે વિડીયો જોઈ અને શીખી શકો છો તો અહીંયાથી આપણે આ રીતે પેસ્ટ કરી અને એનાથી ઉપરની બાજુમાં જે કલરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને ત્યાંથી એની અંદર વ્હાઈટ કલર એડ કરી અને અહીંયાથી એની બાજુમાં જે રોબોટો રેગ્યુલર લખેલું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે ફન્ટ એડ કરી લેવાનું છે અહીંયાથી આપણે જે ફન્ટ યુઝ કર્યો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે ફ્રન્ટ એડ કરી અને તમારે બે એકાઉન્ટ છે અને બેકાવી આપણી સોંગની લાઇન છે આ રીતે પહેલાં બે અકાઉન્ટ છે બેકઅ અને અહીંયાથી આપણા સોંગની જે લાઈન છે એની લાઈન પર ક્લિક કરી અને તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે આ રીતે એની પર ક્લિક કરી અને અહીંયાથી બીજા નંબરનું જે રૂટેડનું આઇકન છે એની પર ક્લિક કરી અહીંયાથી આ રીતે ગોલ્ડને ફેરવી અને અહીંયાથી આ રીતે માઇનસમાં નેવું ડિગ્રી કરી અને તમારે આપણા સોંગની જે લાઇન છે એને આ રીતે માઇનસમાં નેવું ડિગ્રી કરી અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે સ્કેલનું આઇકન છે ઝૂમનું એની પર ક્લિક કરવાનું છે આ રીતે વાળું જે આઇકન છે એની ઉપર ક્લિક કરી અને અહીંયાથી આપણા સોંગની જે લાઇન છે એની સાઇઝ આ રીતે વધારી છે તો આ રીતે એને ઝૂમ કરી લેવાનું છે તો એને આટલી ઝૂમ કરી લેવાનું છે ઝૂમ કરી અને અહીંયાથી એને બરાબર આ રીતે વચ્ચે વચ્ચે સેટ કરવાનું છે આ રીતે બરાબર વચ્ચે સેટ કરી અને અહીંયા તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની જે પહેલી લાઈન છે કેટલા સેકન્ડ સુધી ચાલે છે તો ત્યાંથી આપણે જોઈ લઈશું કે આપણા સોંગની જે પહેલી લાઇન છે કેટલા સેકન્ડ સુધી ચાલે છે તો અહીંયાથી આપણા સોંગની જે લાઇન છે અહીંયાથી બે અને પંદર સુધી ચાલે છે અને એની પણ લેન્થ બે અને પંદર સુધી છે તો એને કટ કરવાની જરૂર નથી અને અહીંયાથી હવે આપણે સોંગની બીજી લાઇન લખવાની છે તો અહીંયાથી આપણી જે સોંગની પહેલી લાઇન છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે આ રીતે આપણા સોંગની જે પહેલી લાઇન છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે એની લેન્થ ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે તીજની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરીને છેલ્લે લખેલું છે ડુપ્લિકેટ લેયર એની પર ક્લિક કરીને લેયરને ડુપ્લિકેટ કરી અને અહીંયાથી આપણે જે લેયરને ડુપ્લિકેટ કરી છે એને આ રીતે આગળથી સ્લાઇડ કરી અને તમારે લાવી દેવાનું છે જ્યાં તમારા સોંગની બીજી લાઇન સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર લાવી અને અહીંયાથી આપણે જે લેયરને ડુપ્લિકેટ કરી છે એના શબ્દો બદલવાના છે તો એની લેન્થ પર ક્લિક કરવાનું છે આ રીતે એની લેન્થ પર ક્લિક કરીને એડિટ ટેક્સ પર ક્લિક કરી અને અહીંયા તમારે સોંગની પહેલાં લાઇનના શબ્દોને હટાવી અને તમારે સોંગની બીજી લાઇન લખી દેવાનું છે તો આપણે આ રીતે પેસ્ટ કરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણા સોંગની બે લાઈનો બની અને તૈયાર થઈ જાય છે તો ત્યાંથી આપણે તમને બે લાઈનો બનાવી અને બતાવે છે એ રીતે તમારા સોંગની જેટલી પણ લાઈનો હોય એને બનાવી દેવાનું છે અને અહીંયાથી પાછળનું જે એની અંદર ઇફેક્ટ લગાવવાનો છે એ તમને સોંગની લાઈનો લખી અને બતાવીશું તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા સોંગની જેટલી પણ લાઈનો હતી અને આપણે લખી દીધી છે તો તમારે પણ આ રીતે લખી દેવાનું છે અને હવે અહીંયાથી આપણી જે સોંગની લાઈનો છે એની અંદર ઇફેક્ટ લગાવવાનો છે તો એની પ્રેસેટ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ઇમ્પોર્ટ કરી શકો છો તો તમારે ત્યાંથી તમે જે વિડીયો જોઈ રહ્યા છો એની ડિસ્ક્રિપ્શન ઓપન કરવાનું છે ઓપન કરી અને પ્રિસેટ લિંકની સામે જે લિંક હોય એની પર ક્લિક કરશો એટલે સીધા તમે અલાઇટ મોશનની અંદર આવી જશો અને અલાઇટ મોશનની અંદર આવી અને ત્યાંથી મેં તમને પ્રિસેટ આપી છે અને તમારે ઇમ્પોર્ટ કરવાનું છે તો તમારે એ પ્રિસેટને ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમે જે પ્રિસેટને ઇમ્પોર્ટ કરી છે એ તમને પ્રોજેક્ટની અંદર મળશે તો તમારે અહીંયાથી પ્લસના આઈકનની બાજુમાં જે પ્રોજેક્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે મેં તમને જે પ્રિસેટ આપેલી છે એને ઓપન કરી દેવાનું છે હાર્દિક એ પ્રોજેક્ટને ઓપન કરી અને અહીંયાથી જે ટેક્સ લખેલું છે જે સોંગની લાઇન લખેલી છે એની અંદર આપણે ઇફેક્ટ લગાવેલા છે તો એને તમારે કોપી કરવાનો છે તો ત્યાંથી જે સોંગની લાઇન છે એની લેન્થ ઉપર ક્લિક કરવાનું છે ફોટાની ઉપર જે સોંગની લાઈન છે એની લેન્થ ઉપર ક્લિક કરી અને તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે આ રીતે ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને ત્યાંથી નીચેની પાણી પછી થ્રી ડોટ છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે થ્રી ડોટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી લખેલું છે કોપી ઇફેક્ટ એની ઉપર ક્લિક કરીને ઇફેક્ટ એને કોપી કરતાના છે અને તમારે બેકઅ છે બેક આપી અને ત્યાંથી આપણે જે પ્રોજેક્ટને અતુરો મૂકીએ તો આપણે જે સોંગની લાઈનો લખેલી છે એને આ રીતે ઓપન કરવાનો છે આપણો જે પ્રોજેક્ટ છે તમારું ટ્વિટર છે એને આ રીતે ઓપન કરી અને ત્યાંથી આપણે સોંગની જે પહેલી લાઈન છે એની લાઈન્થ ઉપર ક્લિક કરવાનું છે આ રીતે આપણા સોંગની જે પહેલી લાઈન છે એને લેન્થ ઉપર ક્લિક કરી અને ત્યાં તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે આ રીતે ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને ત્યાંથી નીચેની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી લખેલું છે પેસ્ટ ઇફેક્ટ એની પર ક્લિક કરી અને તમારે ઇફેક્ટને પેસ્ટ દેવાના છે અને ત્યાંથી આપણી જે સોંગની બીજી લાઈન છે એની અંદર પણ તમારે ઇફેક્ટ લાવવાના છે તો ત્યાંથી આપણા સોંગની જે બીજી લાઈન છે એની લેન્થ ઉપર ક્લિક કરવાનું છે આ રીતે એની લેન્થ ઉપર ક્લિક કરી અને તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને નીચે થ્રી ડોટ છે પેસ્ટ ઇફેક્ટ એની ઉપર ક્લિક કરી અને આ રીતે સોંગની બીજી લેનની અંદર પણ આ રીતે ઇફેક્ટને પેસ્ટ કરી કરે છે અને અહીંયાથી આપણા સોંગની જેટલી પણ લાઈનો છે એની અંદર તમારે ઇફેક્ટને પેસ્ટ કરી દેવાના છે તો ત્યાંથી આપણે તમને ફટાફટ ઇફેક્ટને પેસ્ટ કરી અને બતાવી દઈએ તો અહીંયાથી આપણા સોંગની જેટલી પણ લાઈનો હતી એની અંદર આપણે ઇફેક્ટને પેસ્ટ કરી દીધો છે અને અહીંયાથી આપણું ટ્રેટસ બની અને રેડી થઈ ગયું છે તમે અહીંયા જોઈ શકો છો તો કોપિરેટ પ્રોબ્લથી આપણે આખું ડિટર્સ નથી બતાવતા તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફાટટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ લાઈક મશન આવા એડિટિંગ વિડીયો આપણે લાવતા રહીશું તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલને તમે હજુ સુધી જોઈન ના કરી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ફટાફટ જાઓ અને જોઈન કરો કારણ કે આપણે જેટલું પણ મટિરિયલ યુઝ કરીએ છીએ એ તમને ત્યાં મળી રહેશે તો ફટાફટ જોઈન કરી લેજો અને આપણે મળીએ છીએ એક નવો વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને આ વિડીયોને તમારે એક્સપોર્ટ કરવાનો છે તો સેટિંગની બાજુમાં જય કં છે એન ની પર ક્લિક કરી અને તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે તમારો વિડીયો એક્સપોર્ટ થઈ જશે